નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુક બર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 21 ઓગસ્ટ 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તે પહેલાં આપણે જોઈએ ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા 20 ઓગસ્ટના રોજ, તે પ્રશ્નોના રાઇટ આન્સર કયા છે તે આપણે જોઈએ. અબનીન્દ્રનાથ ટાગોરની કેટલામી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે? અબનીન્દ્રનાથ ટાગોરની 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. આ ક્વેશ્ચનમાં ઘણા બધા મિત્રોએ ભૂલ કરી છે. આ ક્વેશ્ચન ઘણા બધા જે મિત્રોએ આન્સર આપ્યો છે તે રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિનું વર્ષ લખી દીધું છે, બટ આપણે ક્વેશ્ચન પૂછ્યો તો અબનીન્દ્રનાથ ટાગોરની કેટલામી જન્મજયંતિ વર્ષ ઉજવાઈ રહ્યું છે, તો 150મું આ વર્ષ ઉજવાઈ રહ્યું છે. અરવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? હવે આ પણ અહીંયા આ ક્વેશ્ચનમાં પણ ભૂલ કરી હતી, કયા જિલ્લામાં આવેલું છે? ઘણા બધા મિત્રોએ કેરળ લખ્યું છે. આપણો આન્સર થશે કેરળના ઇડુક્કી જિલ્લામાં આવેલું છે. હોર્નબિલ પક્ષી કયા કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે? અરુણાચલ પ્રદેશ અને કેરળનું રાજ્ય પક્ષી છે. ઘણા બધા મિત્રો 1 થી 2 થી 3 આન્સર લખ્યા છે, પણ આપણે રાઇટ કર્યા છે. બ્રુ શરણાર્થીઓ અંગે કયા કયા પક્ષો વચ્ચે સમજૂતી થઈ છે? બ્રુ શરણાર્થીઓ અંગે જે પક્ષો વચ્ચે સમજૂતી થઈ છે તેમાં કેન્દ્ર સરકાર, ત્રિપુરા, મણિપુર અને બ્રુ સમુદાય, આ 4 સમુદાય વચ્ચે આ પ્રકારની એક સંધિ થઈ છે અથવા તો એક સમજૂતી થઈ છે. ગુજરાત હાઈકોર્ટમાં કેટલા અને કયા કયા નવા જજની નિમણૂકના પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટની કોલેજિયમે મંજૂરી આપી? કુલ 3 જજની નિમણૂકના એક મંજૂરી આપી છે. વૈભવીબેન નાણવટી, નિર્જર દેસાઈ અને નિખિલ કરિયલ, કે જેઓ એડવોકેટ છે, હવે એમની જજ તરીકે આપણે ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિમણૂકની મંજૂરી આપી દીધી છે. તો આ હતા આપણા 5 પ્રશ્નો રાઇટ આન્સર. જોઈએ આજના વિજેતા કોણ છે. આજના વિજેતા બન્યા છે રાધિકા જોશી મહુવાથી ભાવનગર, મહુવા ભાવનગર. રાધિકા જોશી, ખૂબ ખૂબ અભિનંદન ભાવનગરના મહુવાથી છે. ચલો રાધિકાબેન વિશે એક એમને એક ક્વેશ્ચન છે કે મહુવા ખાતેનું જે પણ ફેમસ વસ્તુ હોય, એ ફેમસ જેટલું પણ પ્રખ્યાત હોય મહુવા ખાતેનું, તે તમારે કમેન્ટ બોક્સમાં આપવાનું છે આન્સર. અને ત્યારબાદ બીજા મિત્રોએ પણ કમેન્ટ કરવાનું છે. અગર તમે મહુવા અથવા મહુવા ભાવનગર, મહુવા મહુવા બે છે, તો એ જો મહુવા ભાવનગરના હોય તેવા જેટલા પણ વિદ્યાર્થીઓ આસપાસના છે, તો અથવા તો ભાવનગરના વિદ્યાર્થી છે, એમને પણ આન્સર કરવાનો છે. ગઈકાલે જ આપણે ક્વેશ્ચન પૂછ્યો હતો અને ક્વેશ્ચનમાં ઘણા બધા મિત્રોએ ખૂબ સરસ આન્સર મૂક્યા છે કે ભાવનગર વિશે પોતાના જે મંતવ્યો છે એ રજૂ કર્યા છે. ગોંડલના મહારાજા વિશે પણ અમે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. ખૂબ સરસ રીતે અહીંયા પોતે વાત કરી છે. ચલો આજના ક્વેશ્ચનના આપણે આજના કરંટ અફેર્સ ક્વેશ્ચન જોઈએ. રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે નીચે પૈકી કોની પસંદગી કરવામાં આવી છે? રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો આપણો આન્સર થશે આપેલ 4, એટલે કે વિનેશ ફોગટ, રોહિત શર્મા, મરિયપ્પન અને મનિકા બત્રા, આ 4 મહાનુભાવ એટલે કે ખેલાડી સ્પોર્ટ્સમેન છે, એમની પસંદગી થઈ છે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે. ભારતીય વન ડે ટીમના ઉપસુકાની અને ઓપનર રોહિત શર્મા, એમને દેશના સર્વોચ્ચ સન્માન ખેલરત્નથી સન્માનિત કરવામાં આવશે. આ રમત ગમત વિભાગનું સર્વોચ્ચ સન્માન છે, એ ખાસ યાદ રાખજો કે રમત ગમતનું છે. આપણે જોઈએ નાગરિક માટેનું સર્વોચ્ચ સન્માન કયું છે? તો નાગરિક માટેનું સર્વોચ્ચ સન્માન રહેશે ભારત રત્ન. ભારત રત્ન, અહીંયા જો ભારત રત્નને બદલે કયું રત્ન છે? ખેલ રત્ન, એટલે કે રમત ગમત સાથે સંકળાયેલું સર્વોચ્ચ સન્માન છે. ભારત રત્ન પછી કયું આવે છે? સિવિલિયન માટેનું સેકન્ડ પ્રાયોરિટી આવશે, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને ત્યારબાદ પદ્મશ્રી એવોર્ડ. નેશનલ સ્પોર્ટ્સ કમિટીએ ક્રિકેટ રોહિત શર્મા ઉપરાંત મહિલા રેસલર વિનેશ ફોગટ, ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રા અને પેરાલિમ્પિક મરિયપ્પન થાંગવેલુના નામની પણ રાજીવ ગાંધી ખેલરત્ન માટે ભલામણ કરી છે. એટલે કે આ વર્ષે કેટલા વ્યક્તિઓને આપવામાં આવશે? કુલ 4 વ્યક્તિઓને આ અવોર્ડ આપવામાં આવશે. 4 કયા કયા વ્યક્તિ છે? વિનેશ ફોગટ, રોહિત શર્મા, મરિયપ્પન અને મનિકા બત્રા, આ 4 વ્યક્તિઓને આ વર્ષે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ આપવામાં આવશે. જો આ પ્રથમ વખત એવું બન્યું છે કે 2016 પછી 2016માં 4 વ્યક્તિઓને આ પ્રકારનો રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો, અને ત્યારબાદ હવે ડાયરેક્ટ 2020માં આપવામાં આવ્યો છે કે 2016 પછી ડાયરેક્ટ 2020માં એક સાથે 4 વ્યક્તિઓને, 4 ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવ્યો છે. 2016માં કોને કોને એવોર્ડ આપવામાં આવ્યો હતો? તો બેડમિન્ટન છે પીવી સિંધુને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જિમ્નાસ્ટિક દીપા કર્માકર, પછી જીતુરાય શૂટર છે, અને સાક્ષી મલિક એ પણ રેસલર છે, સાક્ષી મલિક. તો આ 4 વ્યક્તિઓને આ 2016માં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો, અને ત્યારબાદ હવે 2020માં એક સાથે 4 ખેલાડીઓને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. રોહિત શર્મા ખેલરત્ન એવોર્ડ મેળવનાર 4થો ક્રિકેટર બનશે. જો ક્રિકેટમાં કોને કોને એવોર્ડ આપવામાં આવ્યો છે, તો આ 4થો ખેલાડી બનશે. એ પહેલા કોને આપવામાં આવ્યો? સચિન તેંડુલકર. 1997-98 ના વર્ષમાં એમને સચિન તેંડુલકરને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ
મહેન્દ્રસિંહ ધોની, એમએસ ધોની. એમએસ ધોનીને કેર આપવામાં હતો 2007માં, અને વિરાટ કોહલીને 2018માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. વિનેશ ફોગટ, કે જેમને 2018ની કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ તથા 2019ની એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, તે બદલ આ એવોર્ડ આપવામાં આવશે. થાંગાવેલું, મરિયપ્પન થાંગાવેલું છે, એમને 2016ની રિયો ઓલિમ્પિકની 42 હાઈ જમ્પ કેટેગરીમાં એમણે જે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, તે બદલ આ ખેલ રત્ન એવોર્ડ એટલે કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. એ ખાસ યાદરો, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ આપવામાં કોના દ્વારા આપવામાં આવશે? ભારત સરકાર દ્વારા આપવામાં આવશે, પરંતુ કયા મિનિસ્ટ્રી દ્વારા? તો મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ, મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા આપવામાં આવશે, જેની શરૂઆત ક્યારે થઈ હતી? શરૂઆત થઈ હતી 1991-92 થી. અને પ્રથમ વિનર કોણ બન્યું હતું? તો ચેસના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ એમને આ પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેમ એમાં રિવોર્ડ કેટલું આપવામાં આવે છે, કેટલી અમાઉન્ટ આપવામાં આવે છે? 7.5 લાખ રૂપિયા, 7.5 લાખ રૂપિયા આપવામાં આવે છે. જો કે 2014માં એક પણ વ્યક્તિને આ પ્રકારનો એવોર્ડ આપવામાં નહોતો આવ્યો, પરંતુ 2016માં એક સાથે 4 વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા. ચલો એ પણ ખાસ યાદ રાખજો. કોને આપવામાં આવે છે? તો એવા વ્યક્તિઓને, જો અહીંયા ડિફિનેશન ખાસ યાદ રાખજો, કેવા વ્યક્તિઓને આપવામાં આવે છે? જો આ અગેન રિપીટ કરું છું કે ખેલ રત્ન બાબતમાં એટલે કે રમત ગમત વિભાગમાં સૌથી સર્વોચ્ચ એવોર્ડ છે, કે જે વ્યક્તિએ મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપ્યું હોય એવા વ્યક્તિઓને, આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લેવલ પર જેમણે મોસ્ટ સારામાં સારું પરફોર્મન્સ આપ્યું હોય છેલ્લા 4 વર્ષમાં, એને ધ્યાને લઈ અને આ એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 2020ના અટલ રેન્કિંગમાં યુનિવર્સિટી કેટેગરીમાં જીટીયુને કેટલામું સ્થાન મળ્યું? અહીંયા જીટીયુ કેટેગરીમાં એટલે કે જે કેટેગરી આપવામાં આવે છે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ એટલે કે સરકારી જે સ્કૂલો છે તેમાં, યુનિવર્સિટી હોય, ઇન્સ્ટિટ્યૂટ હોય, તેમાં તો જીટીયુને કેટલા રેન્ક આપવામાં આવ્યો છે? એટલે કે સરકારને, સરકાર દ્વારા જે સહાયિત યુનિવર્સિટી છે તેમાં જે એવોર્ડ આપવામાં આવ્યો છે તેમાં જીટીયુને 5મું સ્થાન મળ્યું છે, 5મો ક્રમ આપવામાં આવ્યો છે. અહીંયા મિત્રો યાદ રાખજો, એરિયા ઘણી વખત અહીંયા શોર્ટમાં એરિયા પણ લખ્યું હોય છે. એરિયાનું પૂરું નામ શું થશે? અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યુશન ઓન ઇનોવેશન અચિવમેન્ટ્સ, તેને એરિયાથી પણ ઓળખાય છે. આ 2020નો જે એવોર્ડ રજૂ કર્યા એ આપણા ઉપરાષ્ટ્રપતિ છે એમ વેંકૈયા નાયડુ એમણે રજૂ કર્યા હતા. શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ દ્વારા, જો હવે આપણે એનું નામ આપીશું શિક્ષણ મંત્રાલય, એચઆરડી મિનિસ્ટ્રી એટલે કે હવે આપણે નામ જે ચેન્જ થઈ ગયું છે તો શિક્ષણ મંત્રાલય આપણે કહીશું, ઇનોવેશન સેલ દ્વારા સ્ટાર્ટઅપ ઇનોવેશન આંટરપ્રિન્યોરશિપ અને આઈપીઆર જેવી વિવિધ પ્રવૃત્તિને વેગ આપવાના હેતુથી 2019થી અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યુશન ઓન ઇનોવેશન અચિવમેન્ટ એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે. અને શરૂઆત કરવામાં આવી છે જેને આપણે એરિયા કહીએ છીએ, ARIIA એરિયા. તો એની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી? 2019થી શરૂઆત કરવામાં આવી હતી. અને યુનિવર્સિટી કેટેગરીમાં, જો ખાસ યાદ રાખજો કે સરકાર અથવા તો સરકાર સહાયિત યુનિવર્સિટીમાં આ જીટીયુ છે તેને આપણા દેશમાં 5મું સ્થાન મળ્યું છે, જ્યારે આણંદની એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે તેને આ જ કેટેગરીમાં 4થો ક્રમ મળ્યો છે. પ્રથમ ક્રમ કોને મળ્યો છે આ કેટેગરીમાં? તો કેમિકલ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ છે મહારાષ્ટ્રની, એને મળ્યો છે. અને પંજાબ યુનિવર્સિટી ચંદીગઢને એને બીજો ક્રમ મળ્યો છે. આપણી ગુજરાતમાં આપણે યાદ રાખીએ છીએ કે 4થો ક્રમ મળ્યો છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીને, અને જીટીયુને ક્રમ મળ્યો છે 5મો ક્રમ મળ્યો છે. કુલ 5 હોય છે એમાંથી 5મો ક્રમ. કુલ એમ તો જોવા જઈએ તો કુલ 7 યુનિવર્સિટી એમાં સંસ્થાઓ સામેલ થઈ છે, બટ એમાંથી આપણે જે જીટીયુ મળ્યો છે તે જીટીયુને 5મો ક્રમ મળ્યો છે. કેન્દ્રીય કેબિનેટે કઈ કંપનીને જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમના એરપોર્ટને પીપીપી ધોરણે ચલાવવાની તાજેતરમાં મંજૂરી આપી? પીપીપી ધોરણે ચલાવવાની મંજૂરી આપી છે, એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના આધારે ચલાવવામાં આવશે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને હવે મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમના એરપોર્ટને પીપીપી મારફતે ચલાવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. પીપીપીનું પૂર્ણ શું થશે? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. લખનૌ, અમદાવાદ અને મેંગ્લોર એરપોર્ટના સંચાલનના કરાર અદાણીએ ફેબ્રુઆરી 2020માં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે કર્યા હતા. જુઓ હવે અહીંયા આપણે કુલ 6 એરપોર્ટના નામ યાદ રાખીશું. કયા કયા 6 એરપોર્ટ છે? તો એક તો જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ, કે જેને હમણાં હાલમાં આ પ્રકારના મંજૂરી આપવામાં આવી છે. એ પહેલાં ફેબ્રુઆરી 2020માં અદાણીને જ એક કોન્ટ્રાક્ટ મળ્યો હતો, અથવા તો એમઓયુ કર્યા હતા, જેમાં લખનૌ, આપણું અમદાવાદ અને મેંગ્લોર આ 3 એટલે કે અગાઉના 3 અને હાલના 3 મળીને કુલ 6 એરપોર્ટ છે. એ હવે કોણ ચલાવશે? તો અદાણી ગ્રુપ, અદાણી એન્ટરપ્રાઇઝિસ છે એ હવે ચલાવશે. એટલે અદાણી પાસે કુલ કેટલા એરપોર્ટ થયા છે? 6 એરપોર્ટ થયા છે. જો કે આ 6 એરપોર્ટ છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એના સંચાલન અને મેનેજમેન્ટ કરવામાં આવતું હતું, પરંતુ હવેથી એને કોને આપવામાં દેવામાં આવશે? અદાણી ગ્રુપને. આ અદાણી ગ્રુપ છે એ 50 વર્ષ સુધી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે ચલાવશે. 50 વર્ષ પૂરા થશે એટલે ફરીથી પાછા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પાછા હેન્ડઓવર કરી દેશે.
એશિયન ડેવલપમેન્ટ બેન્કે કયા બે શહેરો વચ્ચે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ માટે $1 બિલિયનની લોન મંજૂર કરી? $1 બિલિયનની લોન મંજૂર કરી છે કયા બે શહેર વચ્ચે, અથવા કયા બે શહેર વચ્ચે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ? તો દિલ્હીથી મેરઠ સુધીને, દિલ્હીથી લઈ અને મેરઠ સુધીના કુલ 82 કિલોમીટરનું અંતર છે તેને સંચાલન કરવામાં આવશે. એશિયન ડેવલપમેન્ટ બેન્કે ભારતમાં દિલ્હી મેરઠ વચ્ચે હાઈસ્પીડ 82 કિલોમીટર રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ બનાવવા માટે $1 બિલિયનની લોન મંજૂર કરી છે. ખાસ યાદ રાખજો, $1 બિલિયનની લોન મંજૂર કરી છે. કેટલા કિલોમીટરનો રૂટ છે? 82 કિલોમીટરનો રૂટ છે. કયા બે શહેરો? તો દિલ્હી અને મેરઠ વચ્ચે છે. કઈ સ્કીમ છે અથવા તો કયો આ સિસ્ટમ છે? રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ છે. હવે આ એનો હેતુ કયો છે? તો સિસ્ટમનો હેતુ એવો છે કે જે ગીચ વસ્તી છે એવા બે શહેરો વચ્ચે પરિવહનની સુવિધા ઝડપી બનાવે. એનાથી ફાયદો શું થશે? એક તો ઝડપી પરિવહન થશે, લોકોની જે આઉટપુટ છે એમાં વધારો થશે, અને સરળ પરિવહનને કારણે કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન છે એમાં ઘણો બધો ઘટાડો થશે અને પર્યાવરણનું પણ રક્ષણ થશે. એનઆરસી રિજનલ પ્લાન 2021 અંતર્ગત 82 કિલોમીટર દિલ્હી મેરઠ જે રૂટ છે તેને રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એ કુલ ત્રણ તબક્કા છે. એમાંનો આ પહેલો તબક્કો છે, રેલ કોરિડોર એનો પ્રથમ તબક્કો છે. તો જો આ પ્રોજેક્ટમાં આજે $1 બિલિયનની લોન મંજૂર કરવામાં આવી છે એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબી દ્વારા, તો એનાથી આપણે આ ફંડિંગ ક્યાં યુઝ કરવામાં આવશે? તો પ્રોજેક્ટમાં રેલવે ટ્રેક છે, સ્ટેશનના બિલ્ડિંગ બનાવવાના હોય, વીજ પુરવઠો હોય, તો એના વગેરે માટે આ પૈસાનો ઉપયોગ કરવામાં આવશે. ચલો મિત્રો, તમને બીજો ક્વેશ્ચન કે આ એડીબી છે, એડીબી એમાં હાલમાં હમણાં જ આપણે જે અશોક લવાસા કે જેઓ ઇલેક્શન કમિશન હતા એમણે હવે પોતાનું પદ છોડી દીધું છે ઇલેક્શન કમિશનર તરીકેનું. હવે તેઓ એડીબીના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા છે. એડીબીના વાઇસ પ્રેસિડેન્ટ, ખાસ યાદ રાખજો, એડીબીના વાઇસ પ્રેસિડેન્ટ કોણ બન્યા છે? અશોક લવાસા, જે આપણે ભારતમાં છે અને એ ચૂંટણી કમિશનર હતા. હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? એડીબીનું એશિયન ડેવલપમેન્ટ બેન્કનું હેડક્વાર્ટર આવેલું છે મનીલા, ફિલિપાઇન્સ ખાતે આવેલું છે. ચલો, એના પ્રેસિડેન્ટ કોણ છે? તો એના પ્રેસિડેન્ટ છે મસાત સુગુ આસાકાવા. બટ આપણે યાદ રાખીશું એના વાઇસ પ્રેસિડેન્ટ આપણા અશોક લવાસા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ઇન્ડિયા હેલ્થ કેર વીક 2020ની ઉજવણી ક્યારે કરવામાં આવી? 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ઇન્ડિયા હેલ્થ કેર વીકની ઉજવણી કરવામાં આવી છે. ઇન્ડિયા હેલ્થ કેર વીક 2020ની ઉજવણી 17 થી 21 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવી, જેની થીમ છે રીડિફાઇનિંગ હેલ્થ કેર ઇકોસિસ્ટમ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આયુષ મંત્રાલયની ભાગીદારીથી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ચલો, આયુષ મંત્રાલયનું આયુષનું પૂર્ણાંક શું થાય છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે. સરકાર 2025ના વર્ષ સુધીમાં ક્ષય રોગ મુક્ત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. જો હવે ભારત આખું આપણે એવું કહીએ છીએ, વિશ્વ એવું કહે છે કે 2030 સુધીમાં આપણે ક્ષય અથવા તો ટીબીથી મુક્ત થવું છે, ટ્યુબરક્યુલોસિસથી. બટ ભારત એવું કહે છે કે આપણે તો 2025 સુધીમાં જ આ વિશ્વ, ભલે 2030નું ટાર્ગેટ આપતો હોય, બટ આપણે 2025 સુધીમાં ક્ષય રોગથી મુક્ત થઈ જવું છે. અને તેના માટે હાલમાં છેલ્લા 5-1 વર્ષમાં આપણે જો ડેટા જોઈએ તો છેલ્લા 5-1 વર્ષમાં જે એના માટેના જે રોગ મુક્ત થવા માટેના જે પણ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ છે, મેડિકલ સપોર્ટ ડિવાઇસીસ છે, એ બધાની જે વૃદ્ધિ કરી છે એમાં લગભગ આપણે એવરેજ કહી શકીએ 4 ગણો વધારો કરી દીધો છે, જેથી કરીને ઝડપથી જે પણ વ્યક્તિઓ છે ડિટેક્ટ થયા છે એ વ્યક્તિને સારવાર આરામથી આપી શકાય. ચલો, ક્ષય માટે એક સારવાર આપવામાં આવે છે ડોટ્સ. આ ડોટ્સનું પૂરું નામ શું થાય છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. આયુષ્યમાન ભારત યોજના દ્વારા આયોગમાં આરોગ્યમાં માળખાગત સુવિધા વધવાથી રક્તપિત જેવા રોગને પણ નાબૂદ કરવામાં આવશે. જો હવે આયુષ્યમાન ભારત યોજના લાવવામાં આવી છે તો એનાથી ફાયદો શું થયો કે જે સામાન્ય રોગો હોય, બીમારી હોય, તો અને એ સિવાયને ઘણા બધા એવા રોગો છે, રક્તપિત રોગ છે, એ સિવાય મધરમાં એટલે કે માતા મૃત્યુદર છે, એ પણ માતા મૃત્યુદર એ ઘણા બધા આપણે 0ની નજીક આપણે પહોંચવાનો ટાર્ગેટ બનાવ્યો છે. એટલે કે 1 લાખ બાળકોનો જન્મ થાય ત્યારે કેટલા માતાનું મૃત્યુ થાય છે, તો એ પ્રકારનું જે આપણો ટાર્ગેટ છે એ એકદમ 0 કરવાનો પણ પ્લાનિંગ આપણે કરી રહ્યા છીએ. એટલા માટે મિત્રો, જો આપણે અગાઉ વાત કરી હતી કે મેરેજ માટેની ઉંમર કેટલી હોવી જોઈએ, તો સ્ત્રી માટેની એટલે કે યુવતી માટેની ઉંમર 21 વર્ષ અને પુરુષ માટેની ઉંમર કે જે હાલમાં ઉંમર 21 વર્ષ પુરુષ માટે છે અને સ્ત્રી માટે છે 18 વર્ષ. તો હવે એમાં શું કરવામાં આવશે કે સ્ત્રીની ઉંમર એ હવે પણ 21 વર્ષ કરી દેવામાં આવશે. આ પ્રકારનું એક રિપોર્ટિંગ ચાલે છે, તો એક પ્રકારની તપાસ ચાલે છે, એક સમિતિ દ્વારા એનો રિપોર્ટ આપવામાં આવશે. આપણે નિર્મલા સીતારમણ નાણામંત્રી છે એમને પણ બજેટ સ્પીચમાં કહ્યું હતું
કે માતા મૃત્યુ દર ઘટાડવા માટે આ એક વસ્તુ પણ જવાબદાર છે કે ઓછી ઉંમર જો જે પણ યુવતી માતા બનતી હોય છે તો એનો વિકાસ પણ ઓછો થતો હોય છે, બાળકનો વિકાસ પણ ઓછો થતો હોય છે, અને જે બાળક જન્મે છે એનું પણ એક કુપોષણ કોઈ ને કોઈ રીતે કુપોષણનો ભોગ બનતો હોય છે, તો એ બાળકની હેલ્થ ઘણી બધી રીતે બગડેલી હોય છે. તો એના કરતાં બેટર છે કે જ્યારે માતા એકદમ પરિપક્વ હોય, પોતે સ્વસ્થ હોય, અને એ સમયે જ્યારે માતા બનતા હોય, માતા બને તો એ બાળક પણ તંદુરસ્ત જન્મે, તો એના માટે થઈને 21 વર્ષ નક્કી કરવામાં આવે છે. જો મિત્રો બીજું એ તમને એક સ્પેસિફાઈ કરું કે અહીંયા આપણે એવું કહેવામાં આવ્યું છે કે જો કદાચ એવું પૂછે કે કોઈ પણ વ્યક્તિ ક્યારે ડિસિઝન લઈ શકે છે, અથવા તો એક સિમ્પલ ફંડા જોઈએ કે જો મતદાનની ઉંમર કેટલા વર્ષની આપવામાં આવે છે, 18 વર્ષની, જેમાં સ્ત્રી કે હોય કે પુરુષ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એમાં બધાને કોમન છે, બટ મેરેજ માટેની ઉંમર કઈ છે, તો મેરેજ માટેની ઉંમર છે સ્ત્રી માટે 18 વર્ષ અને પુરુષ માટે 21 વર્ષ. આઈપીએલ 2020ના સ્પોન્સરશિપ અધિકારો તાજેતરમાં કોણે ખરીદ્યા? હવે જે આપણે એક અગાઉ પણ એક વિડીયોમાં વાત કરી હતી કે હવે વિવો કંપની છે, એ વિવો કંપની એનો જે વિરોધ થયો અને વિરોધના કારણે વિવો કંપની પોતાની સ્પોન્સરશિપ છે આઈપીએલની એક વર્ષ માટે રદ કરી દીધી છે, પરત ખેંચી લીધી છે. તો હવે તેના બદલે કોણે આ પ્રકારના અધિકાર લીધા છે? હવે લીધા છે ડ્રીમ 11 કંપનીએ. ડ્રીમ ઇલેવન એમણે આ અધિકારો હવે મેળવી લીધા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલ 2020ની સિરીઝ માટે ટાઇટલ સ્પોન્સરશિપના અધિકારો ઓનલાઈન સ્પોર્ટ્સ લીગ પ્લેટફોર્મ ડ્રીમ 11ને આપ્યા છે. જો આ ડ્રીમ 11 એ પહેલાથી જ બીસીસીઆઈનું સાથેનું પાર્ટનરશિપ ધરાવે છે. ટાઇટલ સ્પોન્સરશિપની હોડમાં પ્રબળ દાવેદાર ગણાતી ટાટા સન્સ કંપનીને પાછળ રાખીને તેણે અધિકાર મેળવી લીધા છે. તો ટાટા સન્સ છે એ પણ ઘણી બધી રીતે એમણે પણ સપોર્ટ કર્યો છે. ટાટા સન્સ છે એમણે આપણે જે ભારતીય ખેલાડીઓ છે, એથ્લેટ્સ છે, એ ઘણા બધા સમયથી, એટલે કે એવું કહી શકાય ઘણા દશકોથી ઓલિમ્પિક સ્પોર્ટ્સના જે આપણે ભારતીય એથ્લેટ છે એને સ્પોન્સર પણ કરી રહી છે. ડ્રીમ 11 એ આ સ્પોન્સરશિપ હાંસલ કરવા માટે 222 કરોડ રૂપિયાની સૌથી ઊંચી બોલી લગાવી હતી. જોકે વિવો કંપની છે એ વિવો કંપની એ કેટલા આપતી હતી બીસીસીઆઈને? તો લગભગ 440 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ આટલું ફંડ આપતી હતી. આગામી સમયમાં રોહતાંગ ખાતેની અટલ ટનલનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવશે? અટલ ટનલનું ઉદઘાટન હવે કરવામાં આવશે કોના દ્વારા કરવામાં આવશે? આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવશે. હિમાચલ પ્રદેશના રોહતાંગમાં બનાવેલ અટલ ટનલનું ઉદઘાટન સપ્ટેમ્બર 2020માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીભાઈ દ્વારા કરવામાં આવશે. 3100 મીટરની ઊંચાઈ પર, એટલે કે સી લેવલથી આપણે જોઈએ, દરિયાના લેવલ પરથી જોઈએ તો 3100 કિલોમીટરની ઊંચાઈ પર છે. આ 3100 કિલોમીટરની ઊંચાઈ પર આવેલ આ ટનલ છે, જેની લંબાઈ કેટલી છે? લંબાઈ છે એની લંબાઈ 8.8 કિલોમીટર છે, જેને ટુ ડિરેક્શન એટલે કે આવવા જવા માટેની ટુ ડિરેક્શન છે, જે લેહ અને મનાલીની વચ્ચેનું 46 કિલોમીટરનું અંતર ઘટાડી દેશે. લેહ મનાલી વચ્ચે હાઈવે પર હિમાલયની પૂર્વ પીર પંજર રેન્જમાં રોહતાંગ પાસ હેઠળ આ ટનલ બનાવવામાં આવ્યું છે. તો આ ટનલ છે એને 25 ડિસેમ્બર 2019માં એના અટલ બિહારી વાજપેયીના નામ પરથી આ ટનલનું નામ રાખી દેવામાં આવ્યું હતું. હવે ટનલથી ફાયદો શું થશે? તો લેહ મનાલી વચ્ચે જ્યારે પણ શિયાળાનો સમયગાળો હોય છે, એ સમય જ્યારે હિમવર્ષા થાય છે, સ્નોફોલ થાય છે, તો એ કારણે થઈને આ વિસ્તારો સાથે સંપર્ક તૂટી જાય છે. તો હવે આ ટનલને લીધે શું થશે કે ટનલને લીધે ટુ ડાયરેક્શન છે, એટલે અવન જવન માટેની વ્યવસ્થા સંપૂર્ણ રહેશે, પણ ટનલથી દરેક ઋતુમાં પણ એમાં અવન જવન શક્ય બનશે. કયા રાજ્યમાં સરકારી નોકરીમાં ફક્ત રાજ્યના વતનીઓ માટે 100% અનામત રખાશે? એટલે કે 100 એ 100% હવે અનામત રાખવામાં આવ્યું છે. કોના માટે? રાજ્યના વતનીઓ માટે. કઈ રાજ્યમાં રાખવા કરવામાં આવ્યું છે? મધ્યપ્રદેશમાં. આપ જોઈ શકો છો શિવરાજસિંહ ચૌહાણ એને ઉપનામ મામાથી ઓળખાય છે. મામા એટલે એમણે જે ટ્વીટ કર્યું છે એમાં પણ લખ્યું છે, મેરે પ્યારે ભાંજે ભતિયા ભતિયો. હવે એમણે આ પ્રકારે કહ્યું છે કે જે મધ્યપ્રદેશના જે લોકો છે એનો એનો પહેલો અધિકાર રહેશે સરકારી નોકરીમાં મધ્યપ્રદેશના લોકો. મધ્યપ્રદેશના વતનીઓ માટે સરકારી નોકરીમાં 100% અનામત રાખવામાં આવશે. સરકારી નોકરીમાં મધ્યપ્રદેશના ડોમિસાઇલ માટે વહેલામાં વહેલી તકે કાયદો ઘડવામાં આવશે, અને જરૂરી કાયદાઓ હોય તે કાનૂની જોગવાઈ પણ પૂરી કરી લેવામાં આવશે. રાજ્યના દરેક લોકો માટે સિંગલ ડેટાબેઝ બનાવવામાં આવશે, જેથી કરીને લોકોને કોઈ પણ સ્કીમ હોય તો આ સ્કીમ માટે અલગ અલગ રજિસ્ટ્રેશન ના કરવો પડે, એ પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક યુવકોને ધોરણ 10 અને 12ના માર્કને આધારે પણ નોકરી માટે પસંદગી આપવામાં આવશે. જો અગાઉની જે સરકાર હતી, કમલનાથ સરકાર, મુખ્યમંત્રી અગાઉના હતા મુખ્યમંત્રી કમલનાથ, તો એમને પણ એક કાયદો લાવ્યા હતા કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, ઉદ્યોગમાં 70% નોકરી છે એ સ્થાનિક લોકોને જ આપવામાં આવશે. સ્થાનિક લોકોને 70% નોકરી આપવામાં આવશે, અને ત્યારબાદ બાકીની જે વેકન્સી છે એ અન્ય લોકો માટે ઓપન રાખવામાં આવશે. અને ઘણી બધી સરકારી જે યોજનાઓ મળતી હોય કંપનીને, તો એ કંપનીને આ સરકારી યોજના લાભ માટે એમને 70% જે સ્થાનિક લોકોને નોકરી આપી છે એ પ્રકારનું સર્ટિફિકેટ પણ આપવું પડતું હતું. આ પ્રકારની પણ એમણે એક યોજના લાવ્યા હતા. દર વર્ષે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 21 ઓગસ્ટના રોજ ઉજવણી કરવામાં આવે છે. મિત્રો અહીંયા એક ખૂબ સરસ મજાનું સેન્ટેન્સ છે, જો તમે એને સમજી શકો અને તમે એને સારામાં સારી રીતે જો તેને ફોલો કરો તો આ ઘણું બધું કંઈક કહેવા માગે છે. વોકિંગ સ્ટિક ઇઝ નોટ અ સિમ્બોલ ઓફ વીકનેસ. તો અહીંયા જે એક આપણે ઘણી વખત જોયું છે
આપણા બધાના આપણા મારા કે તમારા કોઈ પણના દાદા હશે તો એ આ પ્રકારની એક સ્ટિક થી ચાલતા હોય છે. પણ અહીંયા શું કહેવા માંગે છે, વોકિંગ સ્ટિક ઇઝ નોટ અ સિમ્બોલ ઓફ વીકનેસ, ઇટ ઇઝ અ સિમ્બોલ ધેટ વી કેન વોક ઇન્ડિપેન્ડન્ટલી. ઇન્ડિપેન્ડન્ટલી વોક, અહીંયા જો દ્રષ્ટિ બદલાઈ જશે ને તો આખું દ્રશ્ય બદલાઈ જશે. સિનિયર સિટીઝન માટે ક્યારેય પણ આપણે કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે આપણે પ્રેમથી વર્તન કરવું જોઈએ. અને ક્યારેય આપણે જે ભારતીય સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ ક્યારેય એવી મંજૂરી નથી આપતી કે કોઈને આપણે હસી મજાક ઉડાવીએ. ચલો આઈ હોપ કે તમે મારો જે કહેવાનો ભાવાર્થ છે એ સમજાવશો. વૃદ્ધોની સ્થિતિ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય દર વર્ષે 21 ઓગસ્ટના રોજ વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન દ્વારા 14 ડિસેમ્બર 1990માં 21 ઓગસ્ટને વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જૂન 15 જૂનને કયા દિવસ તરીકે ઓળખાય છે, તો વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો, અહીંયા કન્ફ્યુઝ ના થઈ જતા. વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ ક્યારે ઉજવાય છે, તો 21 ઓગસ્ટના રોજ ઉજવાય છે. બટ એવો ક્વેશ્ચન પૂછે, વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે તો એ ઉજવાય છે 15 જૂનના રોજ ઉજવાય છે. 21 ઓગસ્ટના રોજ બીજો પણ દિવસ ઉજવાય છે, આતંકવાદનો જે ભોગ બનેલા છે એવા લોકો માટે સ્મરણ અને શ્રદ્ધાંજલિનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ અહીંયા ઉજવવામાં આવે છે. હવે મિત્રો જોઈએ આજનું આપણે બુસ્ટર જોઈએ. આઈસીઆઈસીઆઈ બેંકમાં ચીનની હિસ્સેદારી વધારી છે. ચીનની પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ આઈસીઆઈસી બેંકમાં પોતાની હિસ્સેદારી વધારી છે. આઈસીઆઈસીઆઈ બેંકના ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ ઓફરમાં 15,000 કરોડ નું રોકાણ કર્યું છે. જો કે આ પહેલાં એચડીએફસી બેંકે પણ એચડીએફસી બેંકમાં પણ ચીનની જે કંપની છે એટલે તો ચીનની જે બેંક છે પીપલ્સ બેંક ઓફ ચાઇના, એમણે પણ પોતાની હિસ્સેદારી ખરીદી હતી. ધરતી પરનું સૌથી વધુ તાપમાન ડેથ વેલીમાં. અમેરિકન ડેથ વેલીના ફર્નેસ ક્રીકમાં ખૂબ જ વધારે ગરમી થઈ અને જે પારો છે એ પારો 55 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જો કે આ પ્રકારનું આ ત્રીજી વખત નોંધાયું છે અત્યાર સુધીના ઇતિહાસમાં. વર્લ્ડ મીટિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશને આ તાપમાને પૃથ્વીનું સૌથી વધુ તાપમાન દર્શાવ્યું હતું. મિત્રો આપણે જે ક્વિઝ રમીએ છીએ તે ક્વિઝમાં તારીખ લખવાની છે, 5 પ્રશ્નોના આન્સર લખવાના છે, તમારું નામ તમારા સિટીનું નામ લખી આપણે જે વોટ્સએપ નંબર છે 7575878603 નંબર પર તમારે વોટ્સએપ કરવાનો છે. જોઈએ આજના પ્રશ્નો, આજના ક્વિઝના આજના પ્રશ્નો આપણે જોઈએ. રોહિત શર્મા પહેલા કયા કયા ક્રિકેટરોને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળી ચૂક્યો છે? રાજીવ ગાંધી ખેલ રત્નની વાત કરીએ છીએ. ગુજરાતના કેટલા અને કયા કયા જિલ્લાઓના ગામોમાં 100% ઘરોમાં 2 ઓક્ટોબર સુધીમાં નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે? 2 ઓક્ટોબર 2020 સુધીમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. અટલ બિહારી વાજપેયી ચંબલ એક્સપ્રેસ વે કયા કયા રાજ્યોને જોડે છે? અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યુશન ઓન ઇનોવેશન અચીવમેન્ટ એવોર્ડ આપવાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી? આયુષનું પૂરું નામ જણાવો. આ 5 પ્રશ્નોના તમારે રાઇટ આન્સર વોટ્સએપ નંબર છે, વોટ્સએપ નંબર 7575878603 નંબર પર તમારે વોટ્સએપ કરવાનો છે આપણે ક્વિઝ માટેના. તો મિત્રો આ હતા આપણા 21 ઓગસ્ટ 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્સ કરંટ અફેર્સ.